मुख्यमंत्री विजयभाई रूपाणीए अयोध्या में प्रधानमंत्री नरेन्द्रभाई मोदी हस्ते राम जन्मभूमि स्थाने राम मंदिर भूमिपूजन थी राम मंदिर भव्य निर्माण थी राष्ट्र निर्माण की नेम साकार थशे तेवो विश्वास दर्शाव्यो छे। मुख्यमंत्रीए देश की एकता अखंडितता स्वाभिमान संस्कृति परंपरा और मान बिंदुओं की रक्षा माटे आ राम मंदिर निर्माण आवनारा दिवसों में एक महत्वपूर्ण परिबळ बनशे तेवुं पण जणाव्युं छे। विजयभाई रूपाणीए अयोध्या में प्रधानमंत्री हस्ते राम मंदिर भूमिपूजन अवसर ने 21मी सदी इतिहास ने सुवर्ण अक्षरे लखानारी घटना गणावता भारत माता जगतजननी बने विश्वगुरु बने ते दिशा में अपने आगे वधवानुं छे एम पण आ प्रसंगनी खुशी व्यक्त करता जणाव्युं छे। जय श्री राम। 21मी सदी इतिहास में आजनो 5मी ऑगस्ट नो दिवस सुवर्ण अक्षरे लखावानो छे। 5 शताब्दी 500 वर्षनी तपस्या संघर्ष अने श्रद्धा आजे रामललाना भव्य मंदिरनी भूमिपूजन थी साकार थवा जई रही छे। करोड़ों हिंदुओना हृदय में बिराजता भगवान श्री रामना जन्म स्थले अनेक विवादों बाद सुप्रीम कोर्टे चुकादो आपीने मंदिर भव्य बनावानो रस्तो सरल करी देता हवे राम मंदिर एनु निर्माण थवा आजथी शुभारंभ थवानो छे। सौगंध राम की खाते है मंदिर वही बनाएंगे एनो नारो आजे चरितार्थ थाई छे। देशभरमां आजे दिवाळीना प्रसंग जेवो माहौल छे। 14 वर्षना वनवास बाद भगवान राम अयोध्या परत पधार्या त्यारे अवधपुरीमां जे आनंद ने ओछव हतो तेवो ज उमंग आजे सरयू नदीना तीरे छलके छे अने समग्र देशमां जनजनमां आजे हृदयमां पण छलकाई रह्यो छे। गुजराती तरीके आपणे सौ गौरव लई शकीए के राम मंदिरना निर्माणमां गुजरातना अनेक कार सेवकों अनेक गुजरातीओनु योगदान पहले थी ज रह्यु छे। अने महत्वनी वात तो ए बनी छे के आ राम मंदिरना निर्माणमां जे सरळताथी सुप्रीम कोर्ट मां चुकादाथी आजे जे निर्णय थी बधानी सर्वसम्मति थी शांति थी आनंद थी आ पर्व अने आजनु खातमुहूर्त थई रह्यु छे ए माटे संपूर्ण यशना भागीदार अपना गुजरातना लाडला पुत्रो श्री नरेन्द्रभाई मोदी अने श्री अमितभाई शाह ए निमित्त बन्या छे। अनेक दिवसोथी राम मंदिरना भूमिपूजनने लईने तैयारीओ अने चर्चाओ चाली रही हती। આજે દિવસ આવી જ ગયો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો વિધિવત રીતે ખાસ મહેમાનોની સાથે શિલાન્યાસ કર્યો। દેશના આ પહેલા પીએમ હશે જેઓને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે। આજે દેશમાં ઇતિહાસ રચાયો છે અને દરેક દેશવાસીઓ માટે આજે ગૌરવની ઘડી છે। શિલાન્યાસ શુભ મુહૂર્તમાં સંપન્ન થઈ ગયું છે। હવે જલ્દી રામ મંદિરની તૈયારીઓ પણ શરૂ થશે। બનાસકાંઠાના સાધુ સંત અને મહંતોએ પણ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ શુભ ઘડી માટે અનેક પૂજ્ય લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે અને તેને આજે અમે ભાવપૂર્ણ રીતે યાદ કરીએ છીએ। લોકતાંત્રિક રીતે આ સમસ્યાનું સમાધાન કાઢવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે ઓગસ્ટ મહિનાની 5 તારીખે રામ જન્મભૂમિ ઉપર જે શિલાન્યાસ થઈ રહ્યો છે, ભૂમિપૂજન થઈ રહ્યું છે, ખૂબ સરાહનીય છે, આવકાર્ય છે। આની પાછળ 800 વર્ષ પૂર્વેથી જે આ દેશમાં રામ જન્મભૂમિનો જે પ્રશ્ન હતો અને બાબરી મસ્જિદનો જે એક ડાઘ હતો એને મિટાવી અને એ જ જગ્યાએ ભગીરથ પ્રયાસથી સાધુ સંતો, કાર સેવકો અને હિન્દુ સમાજના દરેકે લોકોએ એક ખૂબ પ્રયત્ન કર્યો। ઘણી રામ જાનકી રથયાત્રા, રામશિલા રથયાત્રા, રામચરણ પાદુકા રથયાત્રા, રામ અસ્થિ કુંભ રથયાત્રા, બધી જ કુંભ યાત્રાઓ પર બધી જ રથયાત્રાઓનો હું સુકાની છું, મને ખબર છે। અને એ વખતના સમયમાં જે સમાજની અંદર જે જાગૃતિ આવી હતી કે રામલલા આમ આવેંગે, મંદિર વહી બનાવેંગે, આજ એનું ભૂમિપૂજન થઈ રહ્યું છે, આખું ભારતવર્ષને એ ગર્વ લઈ રહ્યું છે, સાથે સાથે વિદેશોમાં પણ એની એક સારો સંદેશો પહોંચી રહ્યો છે કે રામ જન્મભૂમિ સ્થળ ઉપર જે બાબરે
જે બાબરી મસ્જિદનો ઢોંચો બનાવ્યો હતો એ જગ્યાએ જ આજે ફરીથી રામ મંદિરને તોડીને બનાવ્યા તે જગ્યાએ નવાસરથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આટલો હર્ષો ઉલ્લાસ એક દિવાળીનો જે પ્રસંગ હોય એના કરતા વિશેષ આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. અને ઘેર ઘેર દીવાઓ, અમે પણ અમારા આશ્રમમાં સોજે આખા આશ્રમને જળહળતો કરી દીવાનું પ્રાગટ્ય કરી અને અમે પણ એનું સન્માન કરીશું, આદર કરીશું. સાથે સાથે જે સાધુ સંતોએ એની પાછળ જે ભોગ આપ્યો હતો અને એ સમયકાળના શ્રી અશોક સિંહલજી, ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, જેમના જે ભગીરથ પ્રયાસો રહ્યા હતા એમના આજે સફળતા મળી રહી છે એટલે અમને ઘણી ખુશી છે. અને એ બાબતે અમે ખરેખર વડાપ્રધાનને પણ ધન્યવાદ આપીએ છીએ. સાથે સાથે જેને પોતાના બલિદાન આપ્યા છે, જોડવા બંધુઓ ગયા હોય, બીજા અનેક સાધુ સંતોએ જે કુરબાની આપી છે એની આજે આપણને પૂરેપૂરું વળતર તરીકે એનું ભૂમિપૂજન ત્યાં ભવ્ય રામ મંદિર બને અને આખા ભારતને, આખા વિશ્વમાં જેનો એક વિશ્વગુરુ તરીકેનો અને રામ જન્મભૂમિના સ્થળના પ્રયત્નને સફળતાનો સંદેશો પહોંચે એ જ મારી શુભેચ્છા છે. આજે આખો ભારતના દરેકે વર્ણના બ્રાહ્મણથી મોડીને વાલ્મીકિ સુધીના દરેક સમાજના હૃદયમાં ખૂબ ભાવ, ઉત્સાહ અને ઉલ્લાસ છે. ઉલ્લાસ છે જેઓ આજે દિવાળીનું પર્વ ઉજવતા હોય એના કરતાં પણ વિશેષ આજે દરેકના હૃદયમાં ભાવ છે. એટલે મારી ખૂબ ખૂબ શુભેચ્છા છે, જેમ બને તેમ ઝડપી આના ઉપર રામનું મંદિર બની જાય અને એની સાથે સાથે કૃષ્ણ જન્મભૂમિ અને કાશી વિશ્વનાથનું પણ આ રીતે ભવ્ય મંદિર બની જાય એવી મારી શુભેચ્છા છે. જય શ્રી રામ. મેં મહંત શ્રી રાઘવદાસજી મોટારામજી મંદિર પથ્થર સડક પાલનપુર, આજ હમે બહુત ખુશી કા દિન હૈ, હમારે પૂરે ભારતવર્ષ મેં ખુશી કી લહેર હૈ, ક્યોંકિ 500 બરસ ઇંતજાર કરને કે બાદ આજ ભારત કા જો લક્ષ્ય થા વો પૂરા હુઆ હૈ. ઓર યે લક્ષ્ય મેં મોદી કો ભી ધન્યવાદ દેતા હું કે યે લક્ષ્ય કો પૂરા કરને કી કા પૂરી ભૂમિકા મોદી કી હૈ. ઓર યે કામ મહાપુરુષ લોગ હી કર સકતે હૈ, ઇસલિયે આજ હમારે ભારત મેં બહુ ખુશી કી લહેર હૈ. ઓર સબ જગહ સબ મંદિરો મેં દીપ જલાએ જા રહે હૈ, ખુશી મનાઈ જા રહી, ફટાકરા ફોડે જા રહે હૈ. હમારે રામ આરાધ્ય રામજી કા મંદિર કી કા ભૂમિપૂજન હુઆ હૈ, ઇસલિયે સબકો ખુશી હૈ, હમકો ભી ખુશી હૈ. ઓર હમારે મંદિર મેં ભૂમિપૂજન કે ઉપલક્ષ્ય મેં હમને ભી અપને યહાં મંદિર મેં છોટા સા કાર્યક્રમ રખા થા, ઉસમે ભૂમિપૂજન કિયા ઓર ભગવાન કી આરતી પૂજા કી, ભક્તજનો કો પ્રસાદ વિતરણ કિયા ઓર અબ છોટા કાર્યક્રમ કરકે હમને ભી પૂર્ણ આહુતિ કી. જય સીતારામ. જય ગુરુદેવ. જય માતાજી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજ અપના જો ભારત કા સપના થા વો આજ સાકાર હુઆ હૈ. ઇસમેં કઈ મહાપુરુષો કા બલિદાન રહા હૈ, ઇસમેં સંયોગ રહા હૈ, મહેનત પરિશ્રમ હુઆ હૈ સંત મહાત્માઓ કા ભી. ઓર આજ જો અપને શિલાન્યાસ હુઈ હૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી કે હાથ સે, ઉનકે લિયે મેં ખૂબ આભારી હું. ઉનને જો અપના ફૈસલા લાયા, હિન્દુ પક્ષ મેં ફૈસલા આયા હૈ, ક્યોંકિ ઇતને કરોડ હિન્દુવાસી હોતે હુએ ભી અપને ફૈસલે કે લિયે કિતને વર્ષ તક ઇંતજાર કિયા, એસા અપન કો નહીં હોના ચાહિયે. ક્યોંકિ અપને પક્ષ મેં ફૈસલા કાફી દિન પહેલે આ જાના ચાહિયે થા, લેકિન ઇસમેં કોઈ અપને માર્ગદર્શન કરને વાલા કોઈ યોગદાન શક્તિ નહીં થી અપને પાસ, ઇસલિયે અબ ઇસમેં વિચલિત હોતે રહે. લેકિન આજ અપને માર્ગદર્શન ઓર શક્તિ જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ને દી હૈ ઉસકે હિસાબ સે જો અપને શિલાન્યાસ હુઈ હૈ, આજ અપને હિન્દુ ધર્મ કે લિયે બહોત બડા યે ઉત્સવ હુઆ હૈ કે ભગવાન કા, જૈસે કહેતે હૈ કે અયોધ્યા 14 વર્ષ વનવાસ કરને કે બાદ મેં જો વનવાસ સે વો આયે 12 વર્ષ સે અયોધ્યામાં પ્રવેશ હુઆ, એસે અભી હુઆ હૈ કિતને હજાર વર્ષો બાદ ભગવાન રામ કા શિલાન્યાસ હુઆ હૈ. ઇસકે લિયે મેં ખૂબ ખૂબ આભારી હું સબકા. ઓર વિજય હનુમાન મંદિર પાલનપુર સંન્યાસ આશ્રમ કી તરફ સે ભાઈ નરેન્દ્રભાઈ મોદીજી કા ઓર સભી હિન્દુ સમાજો કા જિન જિનને યોગદાન દિયા ઓર સભી સાધુ મહંતમો કા સબકે લિયે મેં ખૂબ ખૂબ આભારી હું. જય માતાજી. જય ગુરુદેવ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.